નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું દિમાગી ખીચડીમાં. આજે એક એવા મહાન વ્યક્તિ, મહાન દેશભક્ત વિશે ચર્ચા કરીશું કે જેઓ દેશના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા, જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા. જનરલ રાજેન્દ્રસિંહજી કે જેઓ કેએસ રાજેન્દ્રસિંહજી તરીકે પણ ઓળખાય છે. રાજેન્દ્રસિંહજી ભારતીય સેનાના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને કેએમ કરિયપ્પા પછી ભારતીય સેનાના બીજા કમાન્ડર ઇન ચીફ હતા. રાજેન્દ્રસિંહજીનો જન્મ 15 જૂન 1899 રોજ પશ્ચિમ ભારતીય રાજ્ય ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશના સરોદર ગામના જાગીરદાર દેવીસિંહજીને ત્યાં થયો. દેવીસિંહજી મહાન ક્રિકેટર રણજીતસિંહજીના મોટા ભાઈ અને દુલીપસિંહજીના કાકા હતા. રાજેન્દ્રસિંહજીએ રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરેલો. લશ્કરી કારકિર્દી બનાવવાનો સંકલ્પ કર્યા પછી તેઓ રોયલ મિલિટરી કોલેજ સેન્ડહર્સ્ટમાં જોડાયા. તેમણે બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા અને બીજા વિશ્વયુદ્ધમાં વિશિષ્ટ સેવા પણ આપી હતી. જનરલ રાજેન્દ્રસિંહજી 1945-46માં વોશિંગ્ટન ડીસીમાં મિલિટરી એટેચ તરીકે ફરજ બજાવનાર પ્રથમ ભારતીય બન્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં તેમના બહાદુર નેતૃત્વ અને નિર્ણાયક પગલાં માટે રાજેન્દ્રસિંહજીને ડિસ્ટિંગ્યુશ સર્વિસ ઓર્ડર એટલે કે DSOથી નવાજવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. જમ્મુ કાશ્મીર મુદ્દે 1947માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે તેમણે સેનાનાયક તરીકે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1947માં ભારત દેશ આઝાદ થયો ત્યારે તમામ રજવાડાઓ રાજાઓએ દાન આપ્યા, પરંતુ જૂનાગઢ, જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ રાજ્યએ પાકિસ્તાન સાથે ભળવાનું નક્કી કર્યું હતું. આ સમયે હૈદરાબાદના નિઝામે લોકોને ઉશ્કેરતા ત્યાં રમખાણો ઊભા થઈ ગયા, તેથી પોલીસ પગલું લેવાની ફરજ પડી અને ઓપરેશન પોલો ચાલુ કરવામાં આવ્યું, જેમાં જનરલ રાજેન્દ્રસિંહજીએ હૈદરાબાદને નિઝામના શાસનમાંથી ભારતમાં જોડાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ તરીકે જનરલ રાજેન્દ્રસિંહજીની પસંદગી કરવામાં આવી, પરંતુ જનરલ રાજેન્દ્રસિંહજીએ આનો વિરોધ કર્યો. કારણ કે કેમ કરિયપ્પા જનરલ રાજેન્દ્રસિંહજીથી ઉંમરમાં તો નાના હતા, પરંતુ સૈન્યના અનુભવ પ્રમાણે જનરલ રાજેન્દ્રસિંહજી કરતાં કેમ કરિયપ્પા 1 વર્ષ વધારે અનુભવ ધરાવતા હતા. તેથી જનરલ રાજેન્દ્રસિંહજીએ આ પદનો ત્યાગ કર્યો અને સામેથી કેમ કરિયપ્પાને આ પદ સોંપવામાં આવ્યું. આથી દેશના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કેમ કરિયપ્પા બન્યા. કેમ કરિયપ્પાની નિવૃત્તિ બાદ જનરલ રાજેન્દ્રસિંહજીને કમાન્ડર ઇન ચીફ એટલે ભારતના બીજા કમાન્ડર ઇન ચીફ તરીકે જનરલ રાજેન્દ્રસિંહજીની પસંદગી કરવામાં આવી. પરંતુ 1 એપ્રિલ 1955થી કમાન્ડર ઇન ચીફનું પદ નાબૂદ કરવામાં આવ્યું અને તેની જગ્યાએ એક નવું પદ ઉમેરવામાં આવ્યું, ચીફ ઓફ આર્મી સ્ટાફ, જે દેશના પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજાની પસંદગી કરવામાં આવી. તેઓ 14 મે 1955ના રોજ નિવૃત્ત થયા, પરંતુ 1962 ભારત ચીન યુદ્ધ સમયે જનરલ રાજેન્દ્રસિંહજીએ સલાહકાર તરીકે મુખ્ય ફરજ બજાવી હતી. આવા ભારતના વીર અને દેશભક્ત રાજેન્દ્રસિંહજી જાડેજા અંતે 1 જાન્યુઆરી 1964ના રોજ નિધન થયું. જનરલ રાજેન્દ્રસિંહજીને અલગ અલગ 12 જાતના મેડલથી નવાજવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય તરીકે આપણે જોવા જઈએ તો ઇન્ડિયન જનરલ સર્વિસ મેડલ, આફ્રિકા સ્ટાર, બર્મા સ્ટાર, ડિફેન્સ મેડલ, વોર મેડલ, ક્વીન એલિઝાબેથ II કોરોનેશન મેડલ. આજે આપણે વાત કરીએ દેશના એક એવા મહાન વ્યક્તિ વિશે, એક એવા મહાન દેશભક્ત વિશે કે જેમણે એક રાજકુમાર હોવા છતાં પણ પોતાનું જીવન દેશની સેવા માટે વ્યતીત કર્યું અને નિવૃત્તિ બાદ પણ પોતાની દેશ સેવા માટે ઉજાગર રહી ગયા. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય હિન્દ.